नमस्कार, आप जो रहा पीटीवी न्यूज गुजराती हूं शोअंकुर। समाचार की शुरूआत करिए। वडोदरा छाणी रोमन पार्क की आंगणवाड़ी खस्ता हाल और आंगणवाड़ी में आता भूलकाओ गर्मी में शेकावा मजबूर बनया छे। रोमन पार्क में कंटेनर में आंगणवाड़ी चाली रही छे, त्यारे आंगणवाड़ी में पंखा की कोई सुविधा नहीं। आंगणवाड़ी में खाड़ा पण पड़ा छे अने खाड़ा ने लीने आंगणवाड़ी में आता बाळकों ने इजानुं जोखम वधी रह्युं छे। आंगणवाड़ी में बे वर्षथी गणवेश पण नथी आपवामां आव्यो। कांग्रेस कोर्पोरेटर हरीश पटेले आंगणवाड़ी हालत मुद्दे रजूआत करी। कोर्पोरेटर की रजूआत छता तंत्रना पेटनुं पाणी नथी हली रह्युं। कोर्पोरेटरे आंगणवाड़ी माटे जग्यानी मांगणी करी छे। जग्या मळवा पर कोर्पोरेटरे स्वखर्चे आंगणवाड़ी बनावा माटे तैयारी पण दर्शावी छे। અત્યારે બહુ જ ખરાબ સ્થિતિ છે, મારા બાળક જે ભણે છે, ઇવન મારા બાળકને બીજા બધા બાળકો ખરા એની બહુ જ ખરાબ હાલત છે। આજે હું ધારું તો મારા છોકરાને 80-90 હજાર ફીસ આપીને સારા એવા પ્લે ગ્રુપમાં હું મૂકી શકું છું, પરંતુ જો સરકાર સારી એવી ફેસિલિટી પ્રોવાઈડ કરે છે તો હું મારા બાળકને શું કામ ના મૂકું। પરંતુ મારે ગવર્મેન્ટને એક જ રિક્વેસ્ટ છે કે તમે સારું એજ્યુકેશન અને ભણતર માટે આટલા બધા ફંડિંગ કરો છો, આટલા બધા પ્રયાસો કરો છો, તો તમે બેઝિક જે છે બાળકો સારી રીતે ભણી શકે એના માટે તમે થોડુંક ધ્યાન આપો। આજે તમે આંગણવાડીમાં જોઈ શકો છો કે એન્ટ્રન્સ આખું તૂટેલો છે। ગઈકાલે એક બેન પડી ગયા અને એમને ઘણી ઈજા થઈ, પ્લસ ટોયલેટ બાથરૂમ પણ આખું તૂટી ગયું છે, બધું પાણી બહાર આવી રહ્યું છે, પંખાની વ્યવસ્થા નથી। હવે આવી પોઝિશનમાં બાળક કઈ રીતે ભણી શકે? એટલે મારે એક જ રિક્વેસ્ટ, તમે ઇવન આ આંગણવાડી નહીં, દરેક આંગણવાડીને તમે ચેક કરો અને જે બેઝિક નીડ્સ છે એની તમે તપાસ કરો અને એમાં સુધારો કરો। અહીંયાની આંગણવાડી વિશે અમે બજેટની જે સભા હતી એની અંદર પણ અમે કમિશનર સાહેબને રજૂઆત કરી હતી કે ભાઈ અમારા વિસ્તારમાં રોમન પાર્ક આંગણવાડી છે, તમે એક નવા કન્ટેનરની વ્યવસ્થા કરી આપો તાત્કાલિક ધોરણે, કારણ કે કન્ટેનરમાં ભૂવા પડી ગયા છે, નાના છોકરાઓને પેશાબ કરવા જવું હોય તો ત્યાં પણ જવાય એવું નથી, કારણ કે ત્યાં જાય અને કંઈક બનાવ બને એવી ખરાબ હાલત છે। કાં તો તમે કોઈ જગ્યા ફાળવીને આપો અમને, અમે ગમે તે રીતે અમારા વિસ્તારના લોકોના સાથ સહકારથી નવી આંગણવાડી અમારા વિસ્તાર માટે અમે ખર્ચો કરવા પણ તૈયાર છે, પણ આજ દિન સુધી હજુ બજેટ પતી ગયું તો હજુ કોઈ નિર્ણય આવ્યો નથી। એટલે શિક્ષણ સમિતિના જે કમિશનર કહેવાય કે ચુડાસમા સાહેબ કરીને છે, એમને પણ મેં ગઈકાલે વાત કરી છે કે ભાઈ તાત્કાલિક ધોરણે આનું નિરાકરણ લાવો તો છોકરાઓ સારી રીતે ભણી શકે। ગરમીનો સમય છે, પંખો નથી, 2 વર્ષ પહેલા ગણવેશ આપવામાં આવ્યો હતો, 2 વર્ષથી કોઈ ગણવેશ આપવામાં આવ્યો નથી। શિક્ષણ સમિતિ દર વર્ષે લાખો રૂપિયાનો ગણવેશ ખરીદી કરાય છે એવું જાણવા મળ્યું છે, તો ગણવેશ જાય છે કે એ પણ એક સૌથી મોટો તપાસનો વિષય છે। રાજ્ય સરકાર દ્વારા બાળકોના ભણતર માટે એટલે કે નાના બાળકો માટે આંગણવાડી શરૂ કરવામાં આવેલી, સ્માર્ટ સિટી વડોદરાની આંગણવાડીની હાલત શું છે અમને દેખાડવા જઈ રહ્યા છીએ। નંદઘર છાણી 9 અને કોડ નંબર છે 420 આ આંગણવાડી છે, રોમન પાર્ક આંગણવાડી છે। અહીંયા કન્ટેનર મૂકવામાં આવેલું છે, પરંતુ આ કન્ટેનરની હાલત છે અત્યારે, અહીંયા બાળકો જે આંગણવાડીમાં આવે એ બાળકોના પગ તૂટી જાય એવી હાલત અહીંયા આ આંગણવાડીની છે। આપ જોઈ રહ્યા છો કે આ નીચેનો ફ્લોર છે તૂટી ગયો છે, આજે કન્ટેનરમાં આંગણવાડી ચાલી રહી છે, બાળકો પણ ભણવા માટે આવી રહ્યા છે, પરંતુ આવી હાલતની આંગણવાડીમાં બાળકોની સલામતીનું શું એક મોટો સવાલ છે। અત્યારે આપ જોઈ રહ્યા છો બાળકો જમી રહ્યા છે, એમને પૌષ્ટિક આહાર આપવામાં આવી રહ્યો છે, ઉપર પંખાની વ્યવસ્થા પણ નથી, પંખો બંધ થઈ ગયેલો જોવા મળી રહ્યો છે। આંગણવાડીના જે ફ્લોર છે, જે દિવાલો છે એ પણ તૂટી ગયેલી જોવા મળી રહી છે। આ હાલતમાં બહેનો છે બાળકોને અહીંયા ભણાવી રહ્યા છે। બેન સાથે બેન, કેટલા સમયથી આવી હાલત છે, આ સ્થિતિ છે, કેવી રીતે ભણાવો છો? મેં આગળ વાત કરી દીધી છે સુપરવાઇઝરને, મેડમ કરશે, એ તો ખામી છે અંદર, એ તમે આ જોયું ને એ જ ખામી છે, એ મેડમને અમારાથી ના બોલાય સર, પણ બાળકો તો જોખમમાં જ ભણી ગયા છે। હા હા, એ બધું અમે રજૂઆત કરી છે, એ મેડમ અમારા મુખ્ય સેવિકા મેડમને બધી રજૂઆત કરી દીધી છે, બેનોએ રજૂઆત કરેલી છે કોર્પોરેશનમાં, અને આ જે હાલત છે અહીંયા રસોડું છે એનો પણ જે ફ્લોર છે તૂટી ગયેલો છે, આ સ્થિતિમાં બાળકોને કેવી રીતે સાચવવા, કારણ કે આંગણવાડી કાર્યકર બહેનો છે એ જ્યારે બાળક અહીંયા આવે તો બાળકને સાચવવાની જવાબદારી એમની છે, ત્યારે આવી હાલતની અંદર વડોદરાની આંગણવાડીમાં બાળકો છે આવી રહ્યા છે, પોષણ મેળવી રહ્યા છે એવા દાવા કરવામાં આવે છે, પરંતુ અહીંયા તો આંગણવાડીનો જે રૂમ છે એ જ કુપોષિત બનેલો જોવા મળી રહ્યો છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ વડોદરા।